માટે નારિયેલ તો હું કદાપી નહીં સ્વીકારું. હા બેટા, અરે ગોડેવ કહો મહારાજ. મારો દીકરો વિરામ દેતો ના પાડી રહ્યો છે, આપ કહી રહ્યા છો તો મારા દીકરા નાનાને રામદેવને બોલાવી એમની પણ પૂછી લાવ. ભલે મહારાજ. રવિરામદાન રાજમાંથી રામદેવને બોલાવો. ભલે મહારાજ. આજ પારા દાના બોલાવે રામદેવ આવો જો રે. અરે પિતાજી, અત્યારે મને બોલવાનું કારણ? હા બેટા રામદેવ, અત્યારે બોલવાનું એટલું જ કારણ કે ઉમરકોટથી ભૂદેવ આવ્યા છે. ઉમરકોટની સોંઢા રાજાની દીકરી નેતલદેના શ્રીફળ આવ્યા છે બેટા. તમારું એમાં શું કહેવાનું થાય છે બેટા? અરે પિતાજી, તમારી આજ્ઞા હોય તો એ શ્રીફળનો સ્વીકાર હું જરૂર કરીશ. નહીં બેટા રામદેવ, એ શ્રીફળનો સ્વીકાર હું તને કદાપી નહીં કરવા દઉં બેટા. અરે નહીં પિતાજી, કાલ સવારે પંડિત પાછા જશે, તુમરવસી સાંકના રાજપૂતોને કલંક લાગશે. ભૂદેવ ગામે ગામ નગરે નગરે જઈને વાતો કરશે કે તુમરવસી સાંકના રાજપૂતોએ શ્રીફળ નો સ્વીકાર્યું, અને તેથી આપણી હાંસી થશે. માટે આજ જો તમારી પિતાજી આજ્ઞા હોય તો શ્રીફળ નું સ્વીકાર હું કરી લઉં. હા બેટા રામદેવ, તું હજી નથી જાણતો બેટા કે સોઢા રાજાની દીકરી નેતલ દેને 18 વાકા છે બેટા. એમની તો રક્તપિત્તનો રોગ છે બેટા. એ નારિયેલનો સ્વીકાર હું તને કદાપી નહીં કરવા દઉં બેટા. હા પિતાજી, કદાચ કર્મે લખેલા કીર્તાલ છઠીના કોઈ દી ચૂકે નહીં. અરે હુનર કરું હજાર તો એ આખરે આડા ફરે, કારણ કે આજ મારા બાપુને તો ખબર નથી કે મારે નેતલ દેનો તો કયો સંબંધ છે. પણ બાપુ, ભલે એને રક્ત પીત હોય પણ આજ હું તમારી આજ્ઞા હશે તો ભૂદેવને તો હું પાછા જ નહીં જવા દઉં, કારણ કે આજ તમને પણ કલંક લાગશે, મને પણ કલંક લાગશે. એવું કલંક લાગે ને એ આ તમારો દીકરો રામદેવ તો એવું કદાપી નહીં થવા દે બાબુ. ના બેટા રામદેવ, અરે ગુરુદેવ, મારા દીકરા રામદેવને નેતલજીનું શ્રીફળ સ્વીકારો. ભલે મહારાજ. હા રામદેવભાઈ, કેમ કે જે વાત અજાણમાં છે એ તમારાથી અજાણ નથી રાખવા માંગતો મહારાજ. અમારા નેતલદે કુડા અને કદરૂપા છે. હજી વિચાર કરી લ્યો મહારાજ, હજી વિચાર કરી લ્યો. અરે નહીં પંડિતજી, કદાચ કુડા અને કદરૂપા હોય તો તમારા મહારાજાએ તમને કહ્યું હતું કે પોકરણ ગઢની અંદર જાઓ, ત્યાં રામદેવને આ શ્રીફળ સ્વીકારી આવો, કારણ કે આ તો પૂર્વ જન્મની પ્રીત છે, તો જ આ શ્રીફળ લઈ અને તમે અહીંયા આવ્યા હોય. માટે પંડિતજી મારે તમને કઈ રીતના સમજાવવા? મહારાજ, તમે અડધી વાત કરીને હું આખી વાત સમજી ગયો મહારાજ. માટે શ્રીફળ હું સ્વીકારીશ, કેમ કે હજી જગતની માલિકા, અરે જગતની અંદર સત્યા પુરુષ પડ્યા છે, ત્યાં સુધી ધર્મનો જય જયકાર થશે, અને જેથી પૃથ્વી ઉપરથી સત્યા પુરુષ મટી જશે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે મહારાજ, પૃથ્વીનો પ્રલય થશે. લીલુડા નારિયે એ લીલો રામદેવ ભાઈ લીલુડા નારિયેળ લીલો પંડિત નામ સમય
भोजन मंगल में पुंडरीकाक्ष मंगल तनु हरि इंद्र इंद्राणी ना सौभाग्य शंकर पार्वती ना सौभाग्य गौर गौराणी ना सौभाग्य महाराज श्रीफल जिला दीदा रामदेव भाई अरे गोदेव मना कुल देवी ने कोते लखी ना खो केसर चाटी निर्लख कंकोतरी ए Oh.
पिताजी सगा संबंधियों बेन लाछा बेन लक्ष्मी आज तमे बधाई ने गंगोत्री लखी पण मारा बाल सोया बेन बा सगुणा बाने सा माटे गंगोत्री नथी लखता बाबो एवुं तो सगुणा बाने न्या सासरिया नी अंदर शू दुख से बाबो के कदाच वीहवी वरहना वाणा वाही गया होय बाबो कायम तमे घड़िए ने पढ़िए याद करता होय बेन बाने પણ આજ મારા વાલસોયા બેનબાને તમે શા માટે કંકોત્રી નથી લખતા અને જ્યારથી હું નાનો હતો કાયમ મને ખોરામ બેહાડીને મારી માતા અને તમે રમાડતા અને તેથી બાપુ તમે એમ કહેતા કે તારે ત્રણ બેનું છે એમાં હૌથી મારો હયાનો હારો હોય ને તો એ તો મારી દીકરી સગુણા છે તો બાબુ કદાચ દીકરી સગુણાને તમારો હયાનો હાર હોય તો આજ બેન લાછા બેન લક્ષ્મી બધાને કંકોત્રી લખી વાલસોયા બેન બાને શા માટે કંકોત્રી નથી લખતા તમે આજ અરે બેટા રામદેવ તું ક્યાં નથી જાણતો બેટા કે પટિયારકોડ બેન સગુણાને તારા લગ્નમાં નહીં આવવા દે બેટા આજ વીસ વીસ વર્ષના વાણા વાઈ ગયા બેટા આજ સુધી નથી મોકજ આવ્યો બેટા કે નથી એનો કોઈ સંદેશો બેટા અરે નહીં બાબુ કદાચ બેનબાને કવડા સાસરિયાની અંદર તમે બેનબાને વરાવી તો દીધા પણ એ બેનબા કાયમની માટે કહેતી હોય છે કે મારા બાપુએ કોઈ દી હંભાર ન લીધી કે મારા દસનું જેથી પાદર કોર કોઈ આવે ને તેથી મારી બેન કહેતી હોય કે આજ મારા બાપુના આંગણાનું કોઈ નથી અને કદાચ બેનબા તો કવડા સાસરિયાની અંદર બાપુ આ ભીંગલગઢના પાદર હમુ ઓછીકુ રાખી પણ હુઈ નથી હકતા કારણ કે સાસુ નણંદ જેઠાણી અરે ને બેણા મારે છે કે તું તો ન ભાઈ છો ન ભાઈ તારે ક્યાં ભાઈ છે બાપુ આજ તો તમારા આંગણાની અંદર અરે ચાંદો ને સૂરજ જેવા બબે દીકરા છે તો શા માટે મારા બેનબાને તમે નથી કંકોત્રી લખતા અરે બેટા રામદેવ આજ બેન સગુડાને સાસુ નણંદ આજ કપરા બેન બોલતી બેટા આજ વેસ વેસ વર્ષના વાણા વહી ગયા દીકરા હજી સુધી બેનનું મુખ નથી જોયું માટે આજે તને કહું છું બેટા કે તું લખ બેનને કંકોત્રી અને તેડાવ બેટા સગુડાને ભલે બાપુ તમે રાજમહેલ તરફ પ્રયાણ કરો અને આજ બેનબાને હું કંકોત્રી લખું અને જોઉં છું કેમ બેનબા નથી આવતા કદાચ જો મારા બેનબા નહીં આવે ને બાપુ તો ભૈરા માંડવાની અંદર તમારો રામદેવ નહીં પરણવા જાય રામદેવ ભલે બાપુ આજ મારા બેનબા સગુણા બા અત્યારે ભર નિંદ્રાની અંદર સૂતા છે કારણ કે એને ખબર નથી કે મારા બાપુના આંગણાની અંદર આજ મારે રામદેવ અને વિરમદેવ બબે વાયુ રમી રહ્યા છે અરે રમવાની તો ન્યા વાત રહી હોય એ બેનને તો એમ કે મારા પિયરના જાળવા જેદુના હું મૂકીને ગઈને અરે તેદુના એ જાળવાની હામે મેં નજર નથી કરી તો એ બેનના હયાની માલિકો રખ નહીં હમાતો હોય તો અત્યારે બેનબા ભર નિંદ્રાની અંદર સૂતા છે તો ચાલ એને સૂતા સૂતા એવા તો સપના આપું એને પણ જાણ થાય કે આજ પિયરિયાની અંદર મારો રામદેવ ભાઈ પરણે છે આજ બેની રે સૂતા રે રંગ મેલા મારે
હિંમત નો હારતા કદાચ આજ તમારો નાનેરો ભાઈ પરણતો હોય તો હૈયાની માલિકો રાખજો અને આજ તમારા સાસુ નણંદ જેઠાણીને વાત કરજો કે હું નભાઈ નથી ભાઈજી. આજ મારા આંગણાની અંદર, મારા બાપુના આંગણાની અંદર બબે ભાઈઓ છે, માટે આજ રાજ દરબારમાંથી વીરા રત્નાને બોલાવી અને બેન સગુણાબાને તેડવા માટે મોકલું. આજ રામ દેવ બોલાવે રત્નાયા માટે આજ તમારે બેનબા ને તેડવા માટે જવાનું છે વીરા. અરે વીરા રામદેવ, તમે તો જાણો છો કે પઠિયાર રાજા કેવા હઠીલા અને કેવા જીદી છે. મારી સાથે બેન સગુણા ને મોકલે નહી ભાઈ. અરે નહીં વીરા, કારણ કે આજ જેદી અમે નોતા તેદી બેન સગુણાબાની જેદી જાન આવી હતી, એ જાનની અંદર વીરા તમે જવતલ હોય માતા, અને તેદી પિંગલગઢના રાજા પટિયારને ખબર છે કે આ એનો જીભનો માનેલો ભાઈ છે. તો આજ વીરા તમે જાહો ને એટલે જરૂર તમારી આરે બેન સગુણાબાને મોકલશે. હા ભાઈ રામદેવ, અરે બેન સગુણાના જવતલ મેં હોય માતા, હું જવતલિયો ભાઈ છું, માટે હું જાઉં પણ ખરો. પણ તમે તો જાણો છો કે મારી પાસે અત્યારે એક હાઈટ છે નહીં, કી રીતે મારે 360 ગાવે પહોંચવું વીરા. અરે નહીં મારા વીર, શા માટે જૂઠું બોલસ, તારી પાસે 360 છે ને, એમાંથી 260 એવી છે, એક મનવેગી અને બીજી પવનવેગી સાંઢ છે,
તો માટે આજ પવન વેગી સાંજ લઈ અને બેન સગુણાબાને તેડવા માટે જાઉં મારા વીરા રત્ના. ભલે ભાઈ રામદેવ, જેવો તમારો હુકમ. બેન સગુણાને તો હું તેડવા જઈશ, પણ તમે તો જાણો છો કે પઠિયાર રાજા બહુ જીદી છે, મારી વાત માનશે નહીં, માટે મને કોઈ કંકોત્રી લખી આપો જેથી કરી અને પઠિયાર રાજા માની જાય. ભલે મારા વીરા, હું હમણાં જ તને કંકોત્રી લખી આપું છું. હે રામદેવ વીરા કંકોત્રી લખતા, સાસુ નણંદ જેઠાણી એવા કવડા છે કે બેનબાને મેણા મારી મારી અને કાયમની માટે એ બાપુની પાઘડીને કોઈ દી હેઠે નથી પડવા દીધી. કારણ કે હું કેની દીકરી છું, પણ ખૂણામાં બહેન દેદી મારા બેનબા આહુડા પાડી લીએ, કારણ કે એવું દ્રશ્ય આજ મને દેખાય છે. તો આજ ખૂણામાં બહેન આહુડા પાડી લીએ, પણ બાપુની કોઈ દી ઇજ્જત આબરૂ નથી જવા દીધી, એની પાઘડીને હેઠે નથી પડવા દીધી. હા ભાઈ રામદેવ, અરે બેન સગુણાને હું તેડવા જઈશ, પઠિયાર રાજા કાંઈ પણ કહેશે એ હું સહન કરી લઈશ, માટે મને એક વચન આપો.
કે જ્યારે મને સંકટ પડે અને હું તમને યાદ કરું ત્યારે તમારે આવવું પડશે. ભલે મારા વીરા, કદાચ મને જ્યારે યાદ કરશો ત્યારે તમને મને સમરશો ત્યારે હું મારતે ઘોડે આવીને મારા વેરું ઉભો રહીશ. ભલે ભાઈ રામદેવ, હું હમણાં જ બેન સગુણાને તેડવા રવાના થાઉં છું.